ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अखण्डं सच्चिदानन्दम् अवाङ् मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दा अतीतद्वैतभानतः गुरुणाराध्य वेदान्त सारं वक्ष्ये यथा मति एवं सूक्ष्म शरीर उत्पत्ति ही आ प्रकार है सूक्ष्म शरीर की उत्पत्ति नो प्रकरण समाप्त है ग्रंथों क्रम कारण थी कार्य ये प्रकार है मांडिक उपनिषद जागृत स्वप्न सुषुप्ति तुरीय एवं क्रम से यहाँ का कारण सूक्ष्म स्थूल ये प्रकार का क्रम है मीन सर्जन न क्रम से त्यानु प्रयोजन जुदू हो तो अनु प्रयोजन મુખ્યત્વે પ્રક્રિયા થોડી પદ્ધતિ જુદા પ્રકારની છે આગળ કીધું એ પ્રમાણે સૌથી પહેલાં કારણ અવસ્થા હોય જેવી રીતે સોનાની લગડીમાં કે પિંડમાં બધા અલંકારો કારણના રૂપમાં અવ્યક્ત રૂપમાં રહેલા છે પછી સૂક્ષ્મ રૂપમાં આવે પછી સ્થૂળ રૂપમાં આવે જેમ કે પેલા કેરીના ગોટલામાં સમગ્ર કેરીનું વૃક્ષ અવ્યક્ત અવસ્થામાં કારણ અવસ્થામાં રહેલું છે પછી સૂક્ષ્મ અવસ્થામાં આવે અંકુરમાંથી આવે પછી સ્થૂળ અવસ્થામાં આવે સમગ્ર વૃક્ષ આવે આ પ્રકારની પ્રક્રિયા છે તેમ સૃષ્ટિના પ્રારંભમાં પણ કારણ અવસ્થા છે તો આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ સુષુપ્તિમાં હોઈએ ત્યારે આપણે કારણ અવસ્થામાં હોઈએ છીએ પછી સ્વપ્નમાં હોઈએ ત્યારે સૂક્ષ્મ અવસ્થામાં હોઈએ છીએ જાગીએ ત્યારે સ્થૂળ અવસ્થામાં આવીએ સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત કારણ સૂક્ષ્મ સ્થૂળ આ પ્રકારનો સૃષ્ટિનો ક્રમ છે હવે આ ગ્રંથમાં બે વસ્તુ સાથે ને સાથે ચાલે વ્યષ્ટિ અને સમષ્ટિ વ્યષ્ટિ એટલે વ્યક્તિ સમષ્ટિ એટલે બધી જ વ્યક્તિઓનો સમૂહ તો આપણા જીવનમાં આ ત્રણ હસ્તીઓ છે
જીવ, જગત અને ઈશ્વર. આ ત્રણને બે કરી દેવાના હોય, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિનો વ્યક્તિગત વેશ પહેરેલો ચૈતન્ય એટલે જીવ, અને સમષ્ટિ એટલે સર્વનો વેશ પહેરેલો ચૈતન્ય એટલે ઈશ્વર. પ્રવૃત્તિ પ્રમાણે આ સમષ્ટિ વ્યષ્ટિનો સરવાળો નથી, એરિથમેટિક ટોટલ સરવાળો નથી, પરંતુ વ્યષ્ટિ એક દ્રષ્ટિબિંદુ છે, સમષ્ટિ એક બીજું દ્રષ્ટિબિંદુ છે. જેવી રીતે વનમાં આપણે વન જમીન પર ચાલતા હોઈએ તો આપણી એક દ્રષ્ટિ હોય વૃક્ષો પ્રત્યે, જ્યાં આપણે વૃક્ષોની અનેકતા વિવિધતા એ બધું ધ્યાનમાં આવે. તો પ્રત્યેક વૃક્ષ આપણે દેખાય, એની વિશેષતા દેખાય. જ્યારે આપણે કેટલાક માઇલ ઊંચા આકાશમાં જઈએ તો એ બધી એમની વિશેષતાઓ એ કેવી થઈ જાય, નષ્ટ થઈ જાય, અથવા વિશેષતા અસ્પષ્ટ થઈ જાય, અને આપણને એક વનના દર્શન થાય. વનને સમષ્ટિ કહેવાય, વૃક્ષને વ્યષ્ટિ કહેવાય, પણ એ માત્ર સમષ્ટિ વ્યષ્ટિનો માત્ર વૃક્ષોનો સરવાળો નથી, પણ વૃક્ષોને જોવાની જુદી રીત છે, બરાબર ને? આમ વૃક્ષને એક રીતે જોઈએ, જમીન પરથી જોઈએ ત્યારે આપણે એક એક વૃક્ષને જોઈએ, એ સમષ્ટિ દ્રષ્ટિ છે. છે તો વસ્તુ એક જ, એને કઈ રીતે જોઈએ છે, વ્યષ્ટિ એક દ્રષ્ટિ છે. આપણે જ્યારે નીચેથી જોઈએ ત્યારે સમષ્ટિ દ્રષ્ટિ છે, જ્યારે ઉપરથી જોઈએ ત્યારે. તેવી રીતે એક ઉપાધિમાં અહંભાવ આપણે કરીએ અને આપણી જાતને જોઈએ, એ દ્રષ્ટિ કેવી છે, વ્યષ્ટિ, તે વ્યક્તિગત દ્રષ્ટિ છે. એ જ આપણે આ બધી ઉપાધિમાં અહંભાવ કરીને જોઈએ, ધારો કે, તો એ દ્રષ્ટિને સમષ્ટિ કહેવાય. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ એ સર્વાવે દ્રષ્ટિના નામ છે. વ્યષ્ટિ દ્રષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિ. વ્યષ્ટિમાં એકમાં અભિમાન કરવામાં આવે, સમષ્ટિમાં સર્વ સાથે અભિમાન કે અહંભાવ કરવામાં આવે. એટલે આપણું જીવન આ બેમાં સીમિત છે, વ્યષ્ટિ અને સમષ્ટિમાં. સમષ્ટિનો વેશ પહેરેલો ચૈતન્યને ઈશ્વર કહે છે, અને વ્યષ્ટિના વેશ પહેરેલા ચૈતન્યને જીવ કહે છે. એટલે બંને સાથે સાથે જાય છે, કારણ કે આ જીવ અને ઈશ્વર આ બંનેનું ઐક્ય પ્રગટ કરવું એ આ બધી ચર્ચાનું પ્રયોજન છે. કે ભલે કદમાં બે જુદા હોય, ભલે કદમાં માપમાં આ વ્યષ્ટિ કે વ્યક્તિ કે જીવ છે એ બહુ અલ્પ છે, તુચ્છ છે, અને માપમાં ઈશ્વર વ્યાપક છે, મહાન છે. માપમાં પછી કહે શક્તિમાં, બધી જ રીતે આ જીવ કહો કેવો છે, વિચારો અલ્પ છે, તુચ્છ છે. બધી જ રીતે સમષ્ટિનો વેશ ધારણ કરેલો ઈશ્વર સર્વ રીતે મહાન છે. પરંતુ બંને વેશ જ છે, વ્યષ્ટિ પણ એક વેશ છે, સમષ્ટિ પણ વેશ છે, ભિખારી પણ વેશ છે અને રાજા પણ વેશ. એ દ્રષ્ટિએ બંને સમાન છે, વેશ હોવાને કારણે સમાન છે. ભલે ભિખારાનો દેખાવ જુદો હોય, રાજાનો દેખાવ જુદો, પણ ભિખારી એ વેશ જ છે, રાજા પણ વેશ છે. એ વેશ ધારણ કરવાને કારણે પેલો અભિનેતા કશું બની ગયો નથી. ભિખારી પણ અધ્યારોપ છે, રાજા પણ અધ્યારોપ છે. અભિનેતા પર ને, અભિનેતા પર ભિખારીનો અધ્યારોપ છે, રાજાનો પણ અધ્યારોપ છે, વ્યષ્ટિનો પણ અધ્યારોપ છે, સમષ્ટિનો અધ્યારોપ છે. સમજ પડે ને? એ દ્રષ્ટિએ બંને સરખા જ છે. આપણું એક વ્યક્તિગત સ્વપ્ન હોય અને આ ઈશ્વરનું મોહ સ્વપ્ન હોય, દીર્ઘ સ્વપ્ન, સ્વપ્ન તો ખરા જ ને? અને સ્વપ્ન જો મિથ્યા હોય તો આપણું વ્યક્તિગત સ્વપ્ન મિથ્યા હોય તો આ મોટું મહાન દીર્ઘ સ્વપ્ન મિથ્યા જ છે, સ્વપ્ન છે એટલે. અને એ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિનો વેશ પણ ખરેખર તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં ફેર નથી.
અને વ્યષ્ટિ અને સમષ્ટિને ધારણ કરનાર ચૈતન્યમાં તો કોઈ જ ફેર નથી. આ રીતે આ બંનેનું ઐક્ય બતાવતા જાય છે આપણને, દરેક સ્તરે આપણને બંનેનું અભેદ અભેદ બતાવતા જાય છે. અંતેથી દર વખતે આ વન વૃક્ષ અને વન વન અને વૃક્ષ જલાશ અને જલ એવા દ્રષ્ટાંત આપ્યા કરે, પણ એની પાછળનું આ પ્રયોજન છે. બંને એકતા પ્રગટ કરવાનું પ્રયોજન છે, તો એકતાનું દર્શન કરાવવાનું પ્રયોજન છે. કાંઈ પણ વેશ છે પંચમહાભૂતનો બનેલો છે, સમષ્ટિ પણ વેશ છે એ જ પંચમહાભૂતનો બનેલો છે. પંચમહાભૂતમાં કોઈ તફાવત નથી. અને માટે તાત્વિક જોઈએ તો આ વ્યક્તિગત વેશમાં કે સમષ્ટિ વેશમાં કોઈ તફાવત નથી, એક જ છે. બન્યા છે એ રીતે, વેશ છે એ રીતે, પણ અધ્યારોપ છે એ રીતે, પણ એક જ છે. અને ચૈતન્ય જે વેશ ધારણ કરે છે એ તો એક છે જ. એટલે દરેક અવસ્થામાં વેશનો અભેદ અને ચૈતન્યનો અભેદ, ઉપહિત એટલે વેશ ધારણ કરે, ઉપાધિ ધારણ કરેલો ઉપહિત ચૈતન્ય, જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય બંને ચૈતન્ય છે, માટે એ કરે છે. જીવનો વેશ અને ઈશ્વરનો વેશ બંને વેશ છે, માટે કોઈ ભેદ નથી. આમ દરેક વખતે આ ભેદ બતાવતા જાય છે. વચ્ચેની વિગતો આપ્યા કરે બધી, કેટલી જ્ઞાન ઇન્દ્રિયો છે, કેટલી કર્મ ઇન્દ્રિયો છે, અંતઃકરણ કેવું છે, અને મન બુદ્ધિ, એ બધી વિગતો છે. એ પણ આપવી જોઈએ જેથી આપણે આપણી વ્યષ્ટિને, વ્યક્તિને, આપણા વ્યક્તિત્વને બરાબર સમજી શકીએ. એટલા માટે કે આપણામાં એક બૌદ્ધિક વિચારશીલ વિવેકી વ્યક્તિત્વ છે, એક લાગણીશીલ આવેગાત્મક વ્યક્તિત્વ છે, એક ચિંતનાત્મક વ્યક્તિત્વ ચિત્તમ, એક અહંકારાત્મક વ્યક્તિત્વ છે. એ બધું સમજવાની જરૂર શેને મળે છે? જેથી આપણે આપણા વ્યક્તિત્વને માટે શું કરવું અને કેમ વિકસાવવું, કયા અંશને વિકસાવવો, ક્યાં સુધારા વધારા કરવા, આપણા વ્યક્તિત્વને કેવી રીતે એક સરળ બનાવવું, સુગ્રથિત બનાવવું, કે બધા જ સ્તરમાં એક સુમેળ હોય. બધા યોગશાસ્ત્રમાં એવું જ કરવા ઈચ્છે. યમ નિયમ દ્વારા આપણા વર્તનમાં સુમેળ, આસન દ્વારા આપણા સ્થૂળ શરીરમાં સુમેળ, પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણમાં સુમેળ, ધ્યાન દ્વારા ચિત્તમાં સુમેળ, અને બધામાં સમાધિ, આ બધામાં સુમેળ એવો થઈ ગયો ને. આમ જાણે વ્યક્તિત્વના અત્યારે જો અંશ હોય એક આમ જતો ને બીજી પેલી બાજુ, આ બધાને બરાબર તમે સુમેળ કરો તો સમાધિ બધું એક જ થઈ જાય, બધું એકમાં જ કેન્દ્રિત થઈ જાય. ત્યારે યોગશાસ્ત્ર કહે કે ત્યારે તમને ખરેખર આ પુરુષ અને પ્રકૃતિનો વિવેક જન્મે કે હું પુરુષ છું, પ્રકૃતિ નથી. આ વેદાંતની આ પ્રકારની પ્રક્રિયા છે. વેદાંતની પ્રક્રિયા કેવી છે? વિચારની પ્રક્રિયા છે. યોગશાસ્ત્ર જે ક્રિયા દ્વારા સિદ્ધ કરે છે એ જ વેદાંત વિચાર દ્વારા સિદ્ધ કરે છે. કશું કરવાની કાંઈ જરૂર નથી, જે જોવાની, સમજવાની, જોવાની જ જરૂર છે. અત્યારે આપણે ખોટી રીતે જોઈ રહ્યા છીએ એને કારણે બધા સમસ્યાઓ છે. સાચી રીતે જુઓ તો બધી સમસ્યા ઉકલી જાય. હવે સરળ વેદાંતનો ઉકેલ છે, પરંતુ આપણે પેલી ખોટી દ્રષ્ટિમાં એટલા બધા દ્રઢ થઈ ગયા છે ને, જે સરળ છે એવું અઘરું લાગે છે આપણને. વેદાંત અત્યંત સરળ વસ્તુ છે, બાકી બધી અઘરી વસ્તુઓ છે, પણ આપણે બહુ અઘરા થઈ ગયા છે. સ્વામી કે વ્યાય વિકમ વેરી કોમ્પ્લેક્સ, બહુ જટિલ થઈ ગયા છે આપણે, આપણું વ્યક્તિત્વ અને મન જટિલ બની ગયું છે. એટલે સરળ વસ્તુ આપણને જટિલ લાગે છે, બાકી આ બધું બહુ. અને પછી આવા ગ્રંથમાં બધી વસ્તુનો સમાવેશ કરે ને એટલા માટે બધું જાણે બહુ ગૂંચવાળ બધું લાગે,
વન વૃક્ષ કહ્યું એટલે બધા ચહેરા તરફ હું જોયું એટલે આ બધું વ્યસ્તિ સમષ્ટિ વન વૃક્ષ જળાશય જળ બધા ખોવાઈ ગયા, ક્યાં ક્યાં પહોંચી ગયા. કે બધું આ તો બધું સાંજે ઉપરથી જાય છે, એ બધાની પાછળ પ્રયોજન હમણાં જે ચર્ચા કરે એવું સરળ પ્રયોજન છે બતાવવાનું કે ભલે ખરેખર અભેદ જ છે, કે એવો તફાવત નથી. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, બધા જ ભૂતમાં સમાન રહેલા પરમાત્મા કેમ દર્શન કરી શકીએ. આ સમાનતા જે છે એ બધી ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે. બધા અસમાન વેશમાં એ સમાન પરમાત્મા છે, એટલે કેમ આપણે જોઈ શકીએ, આપણે આત્મા જોઈ શકીએ. બસ આ જ આ બધી ચર્ચાનું પ્રયોજન છે. જોડે જોડે આ વિષયમાં શાસ્ત્રમાં બીજી જગ્યાએ જે કહ્યું હોય એ બધાનો સમાવેશ કરવો પડે. એટલે આ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી તમે ઉપનિષદ વગેરેમાં જાઓ તો તમને બધું અપરિચિત ના લાગે. તમે હા તો મારે હું સમજુ છું, આ તો મેં જોયું, આ તો સાંભળ્યું છે, આ તો જાણ્યું છે. એટલે પછી માંડવકીય ઉપનિષદ સાથે સાથે લેતા આવ્યા છે. એટલે માંડવકીય ઉપનિષદ પ્રક્રિયા છે થોડીક જરા બદલીને, ત્યાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે, સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત મુખ્યત્વે માંડવકીયના વાક્યો જ અહીંયા કહેતા હોય છે. પ્રવિવ્યક્તભુક તૈજસઃ આ માંડવકીનું વાક્ય, સ્થૂલભુક વૈશ્વાનર કહે છે એ માંડવકીનું વાક્ય. એટલે જે લોકો એ પાછા આ બધા ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, જે લોકોએ એમને માટે તો આ વસ્તુ એકદમ આ બધા કોઈ ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ થઈ જાય. એ નથી કર્યો એમને માટે આ વસ્તુ નવી છે, એમને થોડો પ્રયત્ન કરીને સમજવાની છે. પણ જે લોકો વેદાંતનું શ્રવણ કરતા આવ્યા છે એમને બધું આ પરિચય એ કે અથવા તો જે કંઈ થોડું અસ્પષ્ટ બધું સ્પષ્ટ થતું જાય. આ ચિત્ર છે ને એ બરોબર સ્પષ્ટ થતું જાય. આમ જોઈએ આ કોણ છે, ગાંધીજી ખબર પડી જાય, ખાલી રેખાઓ બધી જ ખબર પડી જાય. ધીમે ચશ્મા દોરે ને આંખ દોરે ને નાક દોરે ને આ દોરે, ધીમે ધીમે બધું વધુ સ્પષ્ટ થતું જાય. તો આપણે બધી રૂપરેખા ખબર હોય તો આ બધા ગ્રંથો છે એની બધી સ્પષ્ટતા કરે. પણ આ બધાની પાછળનું પ્રયોજન આટલું જ છે કે આપણે આપણા વિશે જે ધારીએ છીએ એ આપણે નથી. આપણી આપણા વિશેની એક દ્રષ્ટિ છે અને શાસ્ત્રની આપણા વિશેની એક દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિમાં આપણે એક તુચ્છ અલ્પ જીવાત્મા છીએ, શાસ્ત્રની દ્રષ્ટિમાં આપણે પૂર્ણ છીએ, બ્રહ્મ છીએ. તો આટલો તફાવત કઈ રીતે એ બધું સમજાવે છે કે કેમ આપણામાં આવી અલ્પતાની લાગણી કેમ જાગ્રત થઈ. કારણ કે અલ્પ વેશ પહેર્યો છે, માટે વેશને આત્મા માનતા હોવાને કારણે, વેશમાં અહમ ભાવવાને કારણે અલ્પતાની લાગણી જન્મે છે અને તેથી વેશથી અંતર ઉત્પન્ન કરીએ. વેશને કાઢી નાખો એટલે શરીરને કંઈક તોડી ફોડી નાખો નહીં, ખાલી એમાં અહમ ભાવમાં જ મુક્ત થો. એ બધા મદદરૂપ થાય એ માટે આ બધી ચર્ચાઓ છે. એટલે કારણ સૃષ્ટિનું વર્ણન થયું, સૂક્ષ્મ સૃષ્ટિનું વર્ણન થયું, હવે છે સ્થૂળ સૃષ્ટિ. હવે આગળ કહેવામાં આવ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં આ પંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી. ઉત્પત્તિ થાય ત્યારે આ બધા જ મહાભૂતો એમની શુદ્ધ અવસ્થામાં હોય છે. આકાશ શુદ્ધ આકાશ છે, વાયુ શુદ્ધ વાયુ છે વગેરે. તે તન માત્રાને કહેવાનું એ જ એટલું જ માત્ર, તન માત્ર એટલું જ છે. તેથી એ અવસ્થાને તન માત્ર કહેવામાં આવી. તે વખતે આ પંચમહાભૂત જ્યારે સર્જન થયું ત્યારે એ વ્યવહાર યોગ્ય નહોતા, એટલે કે આપણે ઇન્દ્રિયોથી વ્યવહાર ન કરી શકીએ, સૂક્ષ્મ રૂપમાં હતા. એટલે એને
સૂક્ષ્મ ભૂતાને કહેવામાં આવ્યું, તન્માત્રાને કહેવામાં આવ્યું, હજી એમનું સ્થૂળીકરણ થયું નથી, અપંચીકૃત કહેવામાં આવ્યું. તો એ સૂક્ષ્મ મહાભૂતમાંથી તો જગત સર્જાય, કારણ કે જગત તો સ્થૂળ છે. સ્થૂળ એટલે શું? જેનો આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ, જેને સ્પર્શી શકીએ, સાંભળી શકીએ, જોઈ શકીએ, હાથ મિલાવી શકીએ, જે કરવું હોય તો ટૂંકમાં અન્નમ વ્યવહાર, વ્યવહાર ક્ષમમ. આ જગત કેવું છે? વ્યવહાર યોગ્ય છે. પણ પંચમહાભૂત જ્યારે સૂક્ષ્મ અવસ્થામાં હોય ત્યારે વ્યવહાર, કારણ કે આપણે એમને સ્પર્શી ના શકીએ, જોઈ ના શકીએ, વ્યવહાર ના કરી શકીએ, વ્યવહાર યોગ્ય નથી. એટલે સૂક્ષ્મ અવસ્થામાં રહેલા એ પંચમહાભૂતોને વ્યવહારક્ષમ બનાવવા, એને વ્યવહાર યોગ્ય બનાવવા જોઈએ. પછી તો આ જગત કેવું છે? વ્યવહાર યોગ્ય જગત છે. તો વ્યવહાર યોગ્ય જગત તો વ્યવહાર યોગ્ય મહાભૂતમાંથી સર્જાય ને. અને પંચમહાભૂત જે વ્યવહાર યોગ્ય નથી, જે સૂક્ષ્મ છે, એને સ્થૂળ અવસ્થામાં આવે, વ્યવહાર યોગ્ય બને, પછી એમાંથી જગત સર્જાય, તો એ જગત પણ વ્યવહાર યોગ્ય હોય. એટલે આપણે કરી શકીએ. જે સ્થૂળ હોય તો આપણે સ્થૂળ, આપણું શરીર સ્થૂળ છે, મારે જગત પણ સ્થૂળ હોય તો જ વ્યવહાર થાય. એટલે હવે સમજાવે છે કે આ પંચમહાભૂત જે મૂળ સૂક્ષ્મ અવસ્થામાં હતા છે, એમનું હવે સ્થૂળીકરણ થાય છે. એ કેમ થાય? પાંચે પાંચ મહાભૂત જે પહેલાં શુદ્ધ હતા, જુદા જુદા હતા, એ બધા એકબીજા સાથે મિશ્રણ થાય છે. મિશ્રણ થવાને કારણે સૂક્ષ્મથી એ સ્થૂળ બને છે. આવો ચમત્કાર થાય છે. પાંચ સૂક્ષ્મનું મિશ્રણ થાય ત્યારે બધા ભેગા બને, સ્થૂળ બને. એ કેવી રીતે સ્વામીજી? તો તમે વૈજ્ઞાનિકોને પૂછો, જેને આપણે નક્કર આ પદાર્થ કહીએ છીએ, એ ખરેખર તો એટલી ઉર્જા છે, એનર્જી છે. ઉર્જા કેવી છે? સૂક્ષ્મ છે, વ્યવહાર યોગ્ય નથી. એ એનર્જી કે ઉર્જા છે, એ જ આ નક્કર મેટરમાં પરિણામે છે. કેવું પરિણામે છે? શું થતું હશે એમને પૂછો. એવું જ થાય. એ રીતે સૂક્ષ્મ મહાભૂત સ્થૂળમાં પરિણામે. એટલે આ પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવે કે કેવી રીતે આ પંચમહાભૂત એકબીજા સાથે સંમિલિત થાય છે, કઈ માત્રામાં સંમિલિત થાય છે, અને એ રીતે જે સૂક્ષ્મ હતા એ સ્થૂળ બને છે. એટલે સ્થૂળ જગતનું વર્ણન કરતા પહેલા આ સ્થૂળ પંચમહાભૂત કેવી રીતે બન્યા એ કહેવું પડે, પછી એ સ્થૂળ મહાભૂતમાંથી આ સ્થૂળ જગતનું સર્જન થયું. એ કહે છે 200માં પાન. સ્થૂલભૂતાની તો પંચીકૃતાને તું તું એટલે જો સૂક્ષ્મ કરતા આ જરા જુદું છે. સૂક્ષ્મ મહાભૂત તો એમની શુદ્ધ અવસ્થામાં હતા, પણ સ્થૂલ ભૂતાની આ સ્થૂળ પંચમહાભૂત, સ્થૂળ કોને કહેવાય? જે ઇન્દ્રિયના અનુભવનો વિષય હોય, એટલે કે ઇન્દ્રિય દ્વારા જેની સાથે વ્યવહાર કરી શકાય, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત થાય,
કર્મેન્દ્રિયો દ્વારા જેમને આપણે પ્રતિભાવ દર્શાવી શકીએ. સ્થૂળ ભૂતાની તો, પરંતુ આ સ્થૂળ મહાભૂત છે પંચીકૃતાની. પંચ એટલે પાંચ, પંચીકૃત પાંચ પણું થઈ જવું, એકનું પાંચ પણું થઈ જવું. તો એ કેવી રીતે? તો જો યાદ હોય તમને તો કે આ પંચમાં ભૂતનું સર્જન થયું પ્રકૃતિમાંથી કે માયામાંથી. આ માયા કે પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. તો નિયમ એવો છે કે કારણના જે ગુણો છે એની અનુવૃત્તિ કાર્યમાં થતી હોય. જેમ કે સોનામાંથી અલંકાર બને તો સોનો રંગ પીળો હશે, અલંકાર રંગ પણ પીળો છે. સોનું ચળકારવાળું છે, અલંકાર પણ ચળકારવાળો. સોનું ભારે છે, અલંકાર પણ ભારે છે. સોનું મૂલ્યવાન છે, અલંકાર પણ મૂલ્યવાન છે. તો અલંકારમાં આ બધા જે ગુણો આવે ક્યાંથી આવે? સોનામાં. તેવી રીતે કારણ જે માયા છે કે પ્રકૃતિ છે એ ત્રણ ગુણોની બનેલી છે, માટે એ ત્રણ ગુણો એમાંથી પંચમાં ભૂતની અંદર એની અનુવૃત્તિ થાય. માટે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ ત્રણેયમાં સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણો છે. ભલે તમસની પ્રધાનતા રહી પણ સત્વ રજસ છે તો ખરા. પછી સમજાવ્યું કે આ પંચમાં ભૂતોના સત્વમાંથી આ જ્ઞાનના કારણો સર્જાય છે. જ્ઞાનના કયા કારણો? જ્ઞાનેન્દ્રિયો. તો પ્રત્યેક, કારણ કે હજી અત્યારે દરેક મહાભૂત હજી શુદ્ધ છે, એટલે દરેકના સત્વમાંથી એક એક ઇન્દ્રિય સર્જાય. રજસમાંથી એક એક કર્મેન્દ્રિય સર્જાય. તો સમષ્ટિ સત્વમાંથી અંતઃકરણ સર્જાય, સમષ્ટિ રજસમાંથી પ્રાણ સર્જાય. આમ સત્વ અને રજસ અંશ, પંચમહાભૂતાના સત્વ અને રજસ અંશની ઉત્પત્તિ આપણે બતાવી. એક બાકી રહ્યું તમસ અંશ. એ તમસ અંશનું સ્થૂળીકરણ થાય છે. તમસ એટલે જળ, સ્થૂળ. એટલે પંચમહાભૂતોમાં મુખ્યત્વે તમસ છે, સત્વ થોડુંક અને રજસ પણ થોડુંક. એટલે સૂક્ષ્મ શરીર બહુ થોડુંક છે, સ્થૂળતા બહુ છે દુનિયાની અંદર. સૂક્ષ્મ શરીર તો બહુ અલ્પ છે. તો મહત અંશમાં કહ્યું છે તમસ. તો હવે પંચમહાભૂતનો જે તમસ અંશ રહ્યો એનું પંચીકરણ, હજી પણ એ સૂક્ષ્મ અવસ્થામાં છે, પણ એ બધું પરસ્પર મિશ્રણ થાય ત્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મ અવસ્થા થાય. એને સ્થૂળીકરણ કહો કે પંચીકરણ કહો. તો કેવી રીતે આ પંચમહાભૂતનો તમસ અંશ કેવી રીતે મિશ્રિત થઈને એનું પંચીકરણ થાય છે? તમે જોજો 201માં પાના પર એક કોષ્ટક આવેલો, ચિત્ર 41. અત્યારે છે ને ઉપયોગ કરવા જેવો હતો. આપણા ક્લાસની અંદર પણ આ બધા 40 ચિત્રો તો આવી ગયા. આપણે માન્યું કે તમે ઘેર જઈને જોશો તો ભગવાન જાણે, પણ અહીં ક્લાસમાં જ જોવા જેવું હતું. અત્યારે એવી પદ્ધતિ છે કે લેસન સ્કૂલમાં જ કરવું. અમેરિકામાં છે ને કે છોકરાઓએ ચોપડો ઘેર લઈને જવાનું, લાવવાનું ત્યાં ત્યાં જ રાખવાનું, લેસન કરીને પછી ઘેર જવાનું. એટલે આ તો આપણે જઈએ રૂમ પર ને પછી વાંચીએ ને પછી કરીએ એવી, એને બદલે અહીં જ કરી નાખવું સારું. એટલે સાહેબ પણ મારા નજરમાં આવ્યું અહીંયા આગળ આ કોષ્ટક છે 201માં પાના પર, એ સમજાવ્યું. તો આપણે પહેલાં વાંચીએ સંસ્કૃતમાં, પછી આ સમજ સરળ પર થવી પડશે. પંચીકરણં તો આકાશાદી પંચસુ એકૈકમ દ્વિધા સમવિભજ્ય તેષુ દશસુ ભાગેષુ પ્રાથમિકાં પંચભાગાં પ્રત્યેકં ચતુર્ધા સમં વિભજ્ય તેષાં ચતુર્ણાં ભાગાનાં
स्वस्व द्वितीयार्ध भाग परित्यागेन भागांतरेषु संयोजनम्। पंचीकरण तो परंतु पंचीकरण क्यों था? पंचीकरण ले पांच पणों जो शुद्ध तत्व से इनु पांच पणों से इटले के अगर ते पांच इनु सम्मिश्रण था वो पर अमुक मात्रा में था कैसे आकाशादि पंचसु आकाश थी माने ने जो पांच सूक्ष्म महाभूत से मैं लिखू जनो तमस अंश जैसे एक एकम द्विधा समम विभज्य पहला ये दरेक महाभूत से ने एक 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 ने द्विधा એટલે બે ભાગ બે સરખા ભાગ કરવા પહેલા દરેક મહાભૂતના બે સરખા ભાગ કરવા એ કેટલા ભાગ થાય કુલ 10 થયા તેષુ દશસુ ભાગેષુ 10 ભાગ થયા ને પ્રાથમિકાન પંચ ભાગાન પ્રત્યેકમ ચતુર્ધા વિભજ્ય એમાં અડધો એક ભાગ છે ને જુદો રાખવાનો 10 ભાગ થયા દરેક મહાભૂતનો અડધો ભાગ બાજુમાં રાખવાનો બીજો જ અડધો ભાગ રહ્યો એના ચાર ચાર વિભાગ કરવાના પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધા સમમ વિભજ્ય જે દરેકનો અડધો ભાગ રહ્યો એને એક સરખા ચાર ભાગ કરવાના એટલે પ્રત્યેક ભાગ કેટલો થયો કેટલો થયો હવે આપણી પાસે થયું એક અડધો એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ બરાબર તેષામ ચતુર્ણામ ભાગાનામ આપણે એક અષ્ટમાંશના ચાર ભાગ થયા ને દરેકમાં સ્વસ્વ દ્વિતીયાર્ધ ભાગ પરિત્યાગેન દરેક એક અષ્ટમાંશ બીજા ચાર ભૂતન આપી દેવો તમે એમ કલ્પના કરો કે આપણી પાસે આઠ આઠ પાનાની પાંચ ઢગલા છે આઠ આઠ પાના ચાર ચાર પાના બાજુમાં રાખવા બે ચાર પાના ચારમાં વેચી આપવા એટલે શું થાય પોતાના અડધા ચાર અને પાંચ દરેકનું એક એક અષ્ટમાંશ એટલે કુલ કેટલા થાય પોતાનું અડધું એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એક અષ્ટમાંશ એમનું કેટલું થાય એક થઈ ગયો ને આટલું તો મોડા આવડે ને અત્યારના લોકોને તો મુશ્કેલી પડે જૂના લોકોને તો આટલા લેખા એટલા આવડવા જોઈએ નહીં તો પછી તો પછી દરેક વખતે બોર્ડ પર ચાર્ટ દોરવો પડે જો આ 41માં ચિત્ર છે ને 201માં પાના પર એમાં બતાવ્યું પંચમહાભૂત બધા આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એનો અડધો અડધો ભાગ છે ને એ અકબંધ રાખ્યો અને બાકીના મહાભૂતોનો એક એક અષ્ટમાંશ ભાગ ઉમેર્યો આકાશમાં કયા ભાગોમાં વાયુ અગ્નિ જળ પૃથ્વી દરેકના એક એક અષ્ટમાંશ વાયુમાં વાયુ સિવાયના ચાર ભૂતોનો એક એક અષ્ટમાંશ આકાશ અગ્નિ જળ અને પૃથ્વી અગ્નિમાં અગ્નિનો અડધો ભાગ અકબંધ રાખ્યો બાકીના ચાર મહાભૂતોનો એક એક અષ્ટમાંશ એટલે આકાશ વાયુ જળ પૃથ્વી જળમાં આકાશ વાયુ અગ્નિ પૃથ્વી પૃથ્વીમાં આકાશ વાયુ અગ્નિ જળ દરેકનું એક એક થઈ ગયું ખરું પહેલા એક જે શુદ્ધ હતું આ કેવું થઈ ગયું હવે એકમાં પાંચ પણ આવ્યું એટલે પંચીકરણ કહે છે આ પ્રક્રિયાને પંચીકરણ એકીકરણ એટલે એક કરી દેવું પંચીકરણ પાંચ કરી દેવું એટલે દરેક મહાભૂતની અંદર આ પાંચે પાંચ મહાભૂતનો અંશ આવી ગયો તો કહે છે અહીંયા આગળ સૃષ્ટિકાલે આ કેમ થતું હશે આવું કોણ કરતું હશે કેવું થતું હશે તો એ ટીકા કયા સમજાવે છે સૃષ્ટિકાલે સકલ પ્રાણી અદૃષ્ટ વશાદ સૃષ્ટિના પ્રારંભની અંદર બધા જીવો છે ને જીવોના બધા કર્મ જો પ્રલય અવસ્થા એટલે આખું જગત ઊંઘતું હોય ઊંઘમાં કશી વસ્તુનો નાશ ના થાય જે વાસનાઓ હોય કર્મ હોય એ બધા સંસ્કાર રૂપમાં રહે બીજ રૂપમાં રહે
એ બીજ જેવી રીતે અંકુર અંકુરને ઉત્પન્ન કરવા એકદમ તૈયાર થઈ જાય તેમ પ્રાણીઓના કર્મ છે એ પણ પોતાનું ફળ આપવા માટે એ ઉત્સુક થઈ જાય. તે વખતે શું થાય, આ કર્મ છે ને આ બધા મહાભૂતોની અંદર આવી જાતની એક પ્રવૃત્તિ ઉત્પન્ન કરે. મહાભૂતો એકલા રહેલા છે પણ પ્રવૃત્ત કોણ કહે, પેલા કર્મ કહે છે. પ્રાણી અદૃષ્ટ અદૃષ્ટ એટલે કર્મ, વસાત ઈશ્વર પ્રેરણા. ખાલી કર્મ ના કરો, કર્મ તો જળ છે, જળ શું હોય, ઈશ્વરની પ્રેરણા. ઈશ્વરની પ્રેરણા નિમિત્ત કારણ, કર્મ પણ નિમિત્ત કારણ, બધું નિમિત્ત કારણ છે. અને પંચમાભૂત ઉપાદાન કારણ, બે નિમિત્ત થયા ઈશ્વર. કારણ કે આ કર્મ છે ને જળ વસ્તુ છે, જળ વસ્તુ ચેતનની પ્રેરણા વગર ક્યારેય પણ પ્રવૃત્ત ના થાય. એટલે સૃષ્ટિના પ્રારંભમાં આપણા બધાના કર્મ અને ઈશ્વરની પ્રેરણા આ બે મળીને પંચમહાભૂતોમાં આ પ્રકારે પ્રવૃત્તિની પ્રેરણા કરે એટલે વિભાગ થઈને આ બધું જોડાઈ જાય. બધું હું કોણ કરે, ઈશ્વરની પ્રેરણા કર્મ, ઈશ્વરની પ્રેરણા મળીને આ બધું થાય છે. ત્યાં તો કોઈ હોતું નથી આ બધું કરનાર. અને એકદમ પંચમહાભૂતોને કેમ છો કે અમે હવે તો વિભક્ત થઈ જઈએ, જોડાઈ જઈએ, એવું કરવાની એમને પ્રેરણા ક્યાંથી મળે, તો કે ઈશ્વરની પ્રેરણા અને કર્મ કે આમ ચાલો આવી રીતે જોડાવો આમ કરો. કર્મ બધું કરે છે, સર્જન પણ કર્મ કરે અને પાલન પણ કર્મ કરે, સંહાર પણ કર્મ જ કરે, સુખ પણ કર્મનું છે, દુઃખ પણ કર્મનું. તો એકલું કર્મ એટલે ઈશ્વરની પ્રેરણા વગર કર્મ કશું ના કરે છે કે. એટલે હવે કર્મને મહત્વ આપો કે ઈશ્વરની પ્રેરણાને મહત્વ આપે આપણા આધારે છે. સમી તમે કર્મની વાત કરતા, અરે ભાઈ ઈશ્વરની પ્રેરણાની વાત કરવા, મહત્વનું શું છે, ઈશ્વરની પ્રેરણા. એટલે બે રીતે કહેવાય, અમારા કર્મના પરિણામ છે અથવા આ ઈશ્વરની પ્રેરણાનું પરિણામ છે, ઈશ્વરનો પ્રસાદ, બંને તો કહી શકાય ને. કરવાની કશું થતું હોય ત્યારે આ બંને ઘટકો સાથે હોય, કર્મ પણ હોય ઈશ્વરની પ્રેરણા. એને પ્રેરણા કહો કે અનુગ્રહ કહો. એટલે સ્વામીજી આપણે કહે છે કે લુકિંગ એટ સીંગ ઇટ ગ્રેસ ઓફ ઈશ્વર ઇઝ અ ગ્રેસફુલ વે ઓફ લુકિંગ એટ ઇટ. ટૂંકમાં જે બની રહ્યું છે એને ઈશ્વરનો પ્રસાદ કહેવો, અનુગ્રહ કહેવો, એ ખરેખર બહુ પ્રસન્ન અભિવ્યક્તિ છે. ગ્રેસફુલ વે, સહર્ષ સ્વીકાર. દ્રષ્ટિ છે ને, ક્યાં તો કંઈક કર્મ બધું કરી રહ્યું છે અથવા આપણે શું કહીએ, ઈશ્વરની પ્રેરણા સર્વ કરી રહી છે. ઈશ્વરની પ્રેરણા વગર કર્મ કશું ના કરે. આપણે જે વખતે જેને મહત્વ આપવું એને આપીએ, પેલું ઈશ્વર ઈશ્વર કર્યા કરતો એટલે કર્મ કર, કર્મ કર્મ કર્યા કર્યા કરતો ઈશ્વરની વાત કર, શું આખો દાડો કર્મ કર્મ કરે છે. ભગવાન છે તારા, પછી કર્મની શું વાત કરે છે. લોકો અંદર ગૂંચવાય જ ગયા, અંદર એવા તો જડ થઈ ગયા છે ને કે પેલા બીજું કંઈ દેખાય જ નહીં, એટલે કહેવું પડે. એટલે સ્વામી કર્મ શું, એટલે કર્મ શું, પણ ઈશ્વરની પ્રેરણામાં કર્મ શું કરવાના છે. એ કર્મ દ્વારા ઈશ્વર પ્રેરણા અનુગ્રહ કરી રહ્યો છે. નવું કર્મ કામ કરતા હોત તો જડ હોત પણ તો એમાં કોઈ લાગણી ના હોત. પણ ઈશ્વરની પ્રેરણા એટલે લાગણી પણ અંદર આવે. કઈ લાગણી, અનુગ્રહ નામની લાગણી આવે. બસ હું લપડાક મારી, પણ એ પણ અનુગ્રહનો એક પ્રકાર જ છે. જે આવતું હોય લપડાક એવા કહે શેને માટે, કોઈક રીતના આપણને જરા જાગૃત કરવા માટે થાય. આ ભક્તની રીત જોવાની છે કે જે છે ઈશ્વરની પ્રેરણાની, એટલે શું, ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરના અનુગ્રહને કારણે કર્મ અમુક રીતે વર્તે. કર્મ તો પરતંત્ર છે, જડ છે, એ કઈ રીતે વર્તે, ઈશ્વરના ની પ્રેરણા કે અનુગ્રહને કારણે. આવું થયું સૃષ્ટિના પ્રારંભમાં, એટલે આ બધા પ્રાણીઓના સામૂહિક કર્મના પરિણામે આ પંચમહાભૂત જે સૂક્ષ્મ અવસ્થામાં હતા એમને આ પ્રકારે આવું સંમિશ્રણ થયું, એને પંચીકરણ થયું. ઈશ્વર પ્રેરણા આકાશ વાયુ તેજો બંધનાની અવિદ્યા સહાય ભૂતાત પરમાત્મને સકાશાત. એટલે આ બધો પરમાત્મા જન્મ એમ કહેવાય કે પરમાત્માની પ્રેરણા એ થયું, કંઈક જન્મી જ ચુક્યા, પંચમહાભૂત તો છે જ,
હવે એનું સ્થૂળીકરણ થઈ રહ્યું છે. તો ભગવાન નથી કે જો હવે આ પંચમહાભૂત છે ને સૂક્ષ્મ, એને તો ઉપયોગમાં ના આવે ને, એને તો વ્યવહાર તો થાય ને, ખવાય પીવાય ને, કશું ના થાય. એટલે આપણે વ્યવહાર કરી શકીએ ક્યારે? એ સૂક્ષ્મ પંચમહાભૂત સ્થૂળ બને ત્યારે તો વ્યવહાર થાય. તો આપણે કર્મ જે છે ને એનું ફળ કર્મ કરી શકીએ, કર્મ ફળ ભોગવી શકીએ. આપણે જન્મીએ છીએ ને કારણે, પૂર્વના કર્મને કારણે. એ કર્મ આપણે ક્યારે ફળ ભોગવી શકીએ? જ્યારે આ વ્યવહાર થાય ત્યારે. વ્યવહાર ક્યારે થાય? આ જગત વ્યવહાર યોગ્ય હોય ત્યારે. તો પંચમહાભૂત જેમ જગત બન્યું એ વ્યવહાર યોગ્ય હોય તો જ આ થાય ને. એટલે ભગવાનની પ્રેરણાથી આ પંચમહાભૂત વ્યવહારને યોગ્ય બને, સ્થૂળ બને. એ માટે આ રીતે સંયોજાય. તદી સ્થૂળ અપેક્ષાયા, કે પંચમહાભૂત સ્થૂળ હોવા જોઈએ એવી જરૂરિયાત છે. તેથી બધા પ્રાણીઓના ધર્મ અધર્મના રૂપી કર્મના પરિણામે એ પંચીકૃત બન્યા. હવે સમજ પડી બધાને પંચીકરણ અમે શું થયું, કેવી રીતે પાંચ મહાભૂતોમાં વિભાગ પડ્યા, કેવા પરસ્પર સંયોજાયા અને કેવી રીતે સ્થૂળ બન્યા. આકાશ એકલું હતું ત્યારે સૂક્ષ્મ હતું, પણ એમાં પછી બીજા ચાર ભૂતોના એક અશ્મોંશ ભાગ આવ્યા એટલે સ્થૂળ બની ગયો. વાયુ એકલો હતો ત્યારે સૂક્ષ્મ હતો, પણ બીજા ચાર મહાભૂતના એક એક અશ્મોંશ અંશ આવ્યા એટલે વાયુ સ્થૂળ બની ગયો. આમ પ્રત્યેક મહાભૂત બીજા ચાર મહાભૂતના એક એક અષ્ટમાંશ અંશ અને સંયોજાયા માટે સ્થૂળ બની ગયા. તો આપે આ જે વર્ણન કર્યું, આપે આ પંચે વર્ણન કર્યું પંચીકરણનું, હવે એકદમ અર્ધું આ એક અષ્ટમાંશ ક્યાંથી લાવ્યા આપ? એટલે કહે છે તદુક્તમ દ્વિધા વિધાય ચૈકૈકમ ચતુર્ધા પ્રથમં પુનઃ સ્વસ્વેતર દ્વિતીયાંશૈઃ યોજનાત પંચ પંચતે ઇતિ. એ જ વસ્તુ આ પંચદશના શ્લોક છે. એક શ્લોકમાં એ જ વસ્તુ જે ગ્રંથકારે લાંબુ વર્ણન કર્યું પદ્યમાં, એમાં ગદ્યમાં કર્યું, એમાં પદ્યમાં આપ્યું દ્વિધા વિધાય છે એક એકમ દ્વિધા વિધા, દરેક મહાભૂતને પહેલાં બે ભાગ કરવાના, ચતુર્ધા પ્રથમ પુનઃ પહેલો ભાગ અર્ધું છે એને વળી ચાર ભાગ કરવાના, સ્વસ્વ ઇતર દ્વિતીયાંશે પોતા સિવાયના જે બીજા ચાર છે દ્વિતીય અર્ધ એમાં જોડી દેવાના, પંચ પંચ આ પ્રકારે એ પાંચ પાંચ બની ગયા. હવે વસ્તુ એવી છે ને કે કોઈ જગ્યાએ ઉપનિષદમાં આ પ્રકારનું વર્ણન મળતું નથી. આવું પાંચ મહાભૂતોમાંથી પંચીકરણ થયું હોય એવું વર્ણન મળતું નથી. તમે આપ તો કહો છો ભાઈ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ પ્રમાણ છે એને વેદાંત કહેવાય છે. તો આપે આજે બધું લાંબુ છોડો વર્ણન કર્યું પંચીકરણ, એ તો ક્યાં મળતું નથી. અને તેથી આપ જે કહો છો એ ખરેખર વિશ્વસનીય ખરું કે નહીં, ઓથેન્ટિક ખરું કે નહીં, પ્રમાણભૂત ખરું કે નહીં? એટલે એ પ્રશ્ન પોતે જ કહે છે અને ઉત્તર આપે છે. અસ્ય અપ્રામાણ્યમ ન આશંકનીયમ ત્રિવૃત્કરણશ્રુતેઃ પંચીકરણસ્યાપિ ઉપલક્ષણત્વાત્. છેક નથી આવતો એવું પણ નથી, છંદ કે ઉપનિષદમાં વર્ણન આવે છે. અને પછી એવું છે ને દરેક ઉપનિષદનો પોતાનો મૂળ જુદો તો હોય ને, અને તેથી છંદ કે ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન છે. પણ ત્યાં આગળ પંચમહાભૂતને બદલે ત્રણ મહાભૂતનો નિર્દેશ છે.
કયા ત્રણ મહાભૂત? અગ્નિ, જળ અને પૃથ્વી. ત્યાં આગળ આકાશ અને વાયુ એ બેનો ઉલ્લેખ નથી. તો તેજ અસ્મિતા, એ પરમાત્માએ તેજ અર્થાત અગ્નિ તત્વનું સર્જન કર્યું. પછી પાછો વિચાર કર્યો, પછી આપ સુજત, પછી અન્નમ સુજત વગેરે. પછી કહ્યું કે ત્રણ મહાભૂત છે એ પરસ્પર સંયોજાય છે, એ તો કહ્યું. સાયમ દેવતા ઈક્ષત હંત અહીમાસ તિસ્રો દેવતા અને જીવન આત્મના અનુપ્રવેશ નામ રૂપે વ્યાકરવાણી. પહેલા પરમાત્માએ આ ત્રણ મહાભૂતનું સર્જન કર્યું, અગ્નિ, જળ અને પૃથ્વી. પછી વિચાર કર્યો, સાયમ દેવતા ઈક્ષત, આ સત એટલે પરમાત્મા જે દેવતા છે એમણે વિચાર્યું, કે હજી સર્જન આખું કરવાનું છે ને. તો ભગવાન ક્રમે ક્રમે સર્જન કરતો હોય છે એવું વેદાંત કહે છે. એ પહેલા મહાભૂતનું સર્જન થયું, પછી ધીમે ધીમે સ્થૂળ બને, પછી એમને જગત સર્જાય. એટલે પરમાત્માએ હવે વિચાર કર્યો કે લાવ ભાઈ આ ત્રણનું સ્થૂળીકરણ કરું, થોડા ત્રણનો પ્રવેશ કરું. હંત ઇમાહાતિસ્રો દેવતા અનેન જીવેન આત્મના અનુપ્રવેશ. ત્રણ દેવતાઓ, આ ત્રણ મહાભૂત જે ઉત્પન્ન થયા એમાં એમને આત્મારૂપે હું પ્રવેશ કરું. એટલે મહાભૂત સ્થૂળ જડના રે ભગવાનનો પ્રવેશ થયો એટલે એ કેવા બની ગયા? એ ચેતનતા બની ગયા, નામ રૂપે વ્યાકરવાણી. પછી આ ત્રણ મહાભૂતમાંથી આ નામ રૂપાત્મક જગત છે એનું સ્પષ્ટ રીતે હું અભિવ્યક્તિ કરીશ. તાસામ ત્રિભુતમ ત્રિભુતમ એક એકામ કરવાણી, આ પ્રત્યેક મહાભૂતને હું ત્રિવૃત એટલે ત્રણ ગણું કરીશ, ત્રણ પણ કરીશ. અહીંયા પંચીકરણ આવે એટલે ત્યાં ત્રિવૃત કરણ આવે. ત્રણ જ મહાભૂત છે ને એ દરેક મહાભૂતનું ત્રણ પણ થયું. એમાં શું થયું? ત્રણ મહાભૂત છે દરેકને અડધો અડધો ભાગ કરવાના, પહેલા બીજો અડધો ભાગ છે અને બે બે ભાગ કરવાના, પછી અડધું અડધું આમાં આપી દેવાનું. બરાબર છે? અગ્નિમાં અડધો અગ્નિ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ, જળમાં એ અડધો ભાગ જળનો એક ચતુર્થાંશ, એક ચતુર્થાંશ પૃથ્વીમાં પોતાનો અડધો ભાગ, એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ. આ પ્રકારે ત્રિવૃતકરણ થયું. આવું ત્યાં કહ્યું છે એટલે કહે છે કે જો ત્યાં આ વસ્તુ તો કઈ જ છે કે કેવી રીતે સૂક્ષ્મથી સ્થૂળીકરણ થાય છે અને કેવી રીતે મહાભૂતો આ રીતે એકબીજા સાથે સંયોજાય છે. બસ એ જે મેં ત્યાં ત્રણનું ગયું, અહીંયા પાંચનું ગઈ જેટલો ફેર છે. એકદમ ક્યાંય એનો ઉલ્લેખ જ નથી, એવું નથી. આ પ્રક્રિયાનો ઉલ્લેખ છે ઉપનિષદમાં. ઇતિ ઈક્ષિત્વા સા સદાખ્યા પરમાત્મ દેવતા સૃષ્ટાનામ તિસૃણામ દેવતાનામ તેજોબન્નાત્મિકાનામ મધ્ય એક એકામ દેવતામ ત્રિવૃતમ ત્રિવૃત ત્રિરૂપાંતર અકરોત કૃતવતી. એટલે કે ત્યાં ભલે ત્રણ કયા હોય આપણે એને પાંચ સમજી શકીએ. એવું શું કામ કર્યું? ત્યાં કેમ પાંચનો ઉલ્લેખ ના કર્યો? ત્યાં કેમ ત્રણનો ઉલ્લેખ કર્યો? કે ત્યાં જે તે શીખવાડવા માગે છે ને એ મને ત્રણ મહાભૂત પર્યાપ્ત છે. છંદો છેવટે આ બધી વસ્તુનું પ્રયોજન શું છે? તું બ્રહ્મ છે કહેવાનું. આ બધું વર્ણનનું પ્રયોજન શું છે? તું બ્રહ્મ તત્વમસી, બસ એટલું જ પ્રયોજન છે. એ કહેવા માટે જેટલી જરૂર હોય એટલું કહેવું, લાંબો ચડો ના કરવો. એટલે આખું જગત આ ત્રણ ત્રણ મહાભૂતનું બનેલું છે. જગત ત્રણ રંગનું બનેલું છે. અગ્નિ તત્વ છે એનો રંગ લાલ છે, જળ તત્વનો રંગ સફેદ છે, પૃથ્વી તત્વનો રંગ કાળો છે. એટલે ત્રણ રંગ થયા. કયો? લાલ, સફેદ અને કાળો. બસ એમાંથી બધા રંગો સર્જ્યા. એટલે ત્યાં ત્યાં બતાવે છે કે જો ગુરુ શિષ્યનું ધ્યાન દો કે જો ભાઈ આ સામે
આ ત્રણ અંગમાં જે લાલ દેખાય છે એ અગ્નિ તત્વ છે, સફેદ દેખાય છે જળ તત્વ છે, કાળું દેખાય છે પૃથ્વી તત્વ. પછી મિશ્રણ દેખાય તો ત્રણ મિશ્રણ છે. આ કબૂતર વગેરેમાં કે બહુ સ્પષ્ટ જણાય ને બધા ઘણા બધા રંગો, એ ત્રણનું મિશ્રણ છે. એટલે કહેવાનો શું ભાવ છે કે જો આ સમગ્ર જગત આ ત્રણ મહાભૂતનું બનેલું છે અને તેથી ત્રણ મહાભૂતથી વધીને કાંઈ નથી. ક્યાં તો જગત કહો કે ભાઈ ત્રણ મહાભૂત કહો, બરાબર ને? આપણે સોનું દેખાડે ભાઈ, જો ભાઈ આ બંગડી બુટ્ટી ફળ આ બધું સોનામાંથી બનેલું છે, તો શું થયું કે તું છે ને બંગડી બુટ્ટી કહે છે, ખરેખર સોનું જ છે. આ બંગડી પણ ભૂલી જા અને સોના પર ધ્યાન આપ. પહેલાં આપણને વર્ણન કરે કે સોનામાંથી કેવી રીતે બંગડી બની, આખું લાંબુ વર્ણન કરે, એને અધ્યારો કહે. પછી બંગડીમાં સોનાનું દર્શન કેમ કરવું, એની ઉલટી પ્રક્રિયા, બરોબર ને? આકાશમાંથી વાયુ અગ્નિ જળ પૃથ્વીમાંથી જળ અને અગ્નિ અને વાયુ અને આકાશ, આમ ઉલટી પ્રક્રિયા થઈ શકે ને? તો સર્જનની અધ્યારોની પ્રક્રિયા આમ આવે, અપવાદની પ્રક્રિયા ઉલટી થાય. એટલે પહેલાં ત્યાં બતાવ્યું છંદોગ્યમાં કે જો કેવી રીતે આ સમય જગત આ ત્રણ રંગનું કે ત્રણ મહાભૂતોનું બનેલું છે. બસ સમજી ગયો તો કે હા સમજી ગયો. હવે તો જો આ જે પૃથ્વી તત્વ છે ને એ ખરેખર શું છે ખબર છે? સમજ સર્જાયો તો કે જળમાં છે, જળ કારણ છે, પૃથ્વી કાર્ય છે. આ કાર્ય કાર્ય કારણથી સીધું હોય જ નહીં, અને તેથી આ પૃથ્વી છે ને એ જળની જ અભિવ્યક્તિ છે. મને પૃથ્વીમાં જળનો દર્શન કર આ કર્યા. હવે જળ સમજી સર્જાયો અગ્નિમાંથી, અગ્નિ જ જળરૂપે અભિવ્યક્ત થાય છે, માટે જળમાં અગ્નિના દર્શન કર. વાત બરાબર. ત્યાં આપણે કહે ને આ ઘડામાં માટીના દર્શન કરો, ક્યાં ગયો પાછું? અને પછી ત્યાં જતું રહ્યું. વિસ્તાર પણ મોટો છે ને બરાબર. પહેલાં આપણને વર્ણન કરે કેવી રીતે માટીમાંથી ઘડો બન્યો, લાંબુ લાંબુ વર્ણન કરે. પછી શું કહે? આ ઘડામાં માટીને દર્શન કરો. આપણે જોયું ને માટીમાંથી ઘડો કેમ બન્યો એ જ આપણે ખબર છે. એટલે હવે આપણે જાણીએ છીએ કેવી રીતે આ ઘડો માટીથી ક્યારે અલગ નથી, વાસ્તવમાં માટીની અભિવ્યક્તિ છે, માટે ઘડામાં માટીને દર્શન કરો. તેમ પૃથ્વી તત્વમાં જળ તત્વનું દર્શન કરો. એ સમજ બન્યું અગ્નિમાંથી અગ્નિ તત્વનું દર્શન કરો. અગ્નિ સમજ સર્જાયો ના ના વાયુ વાયુ સતમાંથી પરમાત્માથી, એ બહુ એને ટૂંકાવી નાખ્યું ત્યાં આગળ, જલ્દી કામ થઈ જાય ને. એટલે જરૂર હતી એટલું ત્યાં વર્ણન કર્યું. ટૂંકમાં ત્યાં ત્રણ મહાભૂતના વર્ણનથી એમનું કામ બરોબર, જે પ્રયોજન હતું અપવાદ કરવાનું કે આપણે ધીમે ધીમે એમ કરતા સતમાં બ્રહ્મમાં લઈ જવા, અને એ બ્રહ્મ તું છે, એ માટે ત્યાં ત્રણ મહાભૂતોનું વર્ણન પર્યાપ્ત હતું. એટલે પાંચની જરૂર નહોતી. એક તો વાયુ દેખાય ને આકાશે દેખાય પણ નહીં, આ ત્રણ કેવા છે? દેખાય, એ ત્રણના રંગ છે. રંગ પછી આપણે એમને પારખી શકીએ, એટલે આ વસ્તુ સરળ બને. એટલે ત્યાં ત્રણ તત્વોનું વર્ણન કરવામાં આવ્યું, પણ સમજવાનું કે પાંચ તત્વો છે. એટલે આ તૈત્તિરીય ઉપનિષદ પાંચ તત્વોનું વર્ણન કરવામાં આવ્યું. પેલા ત્રણ છે ને પાંચ સમજવાના, તો પાંચને ત્રણ સમજવાના કે ત્રણને પાંચ સમજવાના? તૈત્તિરીય ઉપનિષદ પાંચ તત્વોનું વર્ણન આવ્યું, છંદોગ્યમાં ત્રણનું વર્ણન. કયું સાચું? આ પાંચ છે ને ત્રણ સમજવા કે ત્રણને બદલે પાંચ સમજવા? તમે કહો શું કરવાનું? ત્રણને બદલે પછી બહુ લાંબી ચર્ચાઓ થઈ, આટલી વાતમાં મને પૂરું ના થાય. બહુ લાંબી ચર્ચા પછી નિર્ણય પર આવ્યા કે ત્રણને બદલે પાંચ સમજવા. એટલે ત્રિવૃતકરણ પછી પંચીકરણ એમ સમજવું. એટલે તમે એમને આ પંચીકરણ તમે ક્યાંથી લાવ્યા? એ આ પ્રામાણ્યમ ન આશંક નિયમ, આ પંચીકરણ અમારી કલ્પના છે, એનું કોઈ એને એનું કોઈ મૂળ જ નથી, એવું ન સમજવું, એવી શંકા ન કરવી. એટલે કહ્યું ધ્રુવકરણ સુધે પંચીકરણ ઉપલક્ષણત્વાત્.
ઉપલક્ષણ લક્ષણાવૃત્તિ થી ત્રણ છે ત્યાં એને છાંદોગ્યમાં પાંચ સમજવા. તો પછી ત્રિભુતકરણ ને પંચીકરણ સમજી શકાય. એ રીતે આ પંચીકરણનું પણ મૂળ ઉપનિષદમાં છે. અને તેથી અમે જે અહીંયા કહ્યું છે એ યોગ્ય છે. તો કોઈ પ્રશ્ન કર્યો કે પહેલા તો જાણે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી બધા શુદ્ધ હતા, માટે આકાશ કહેવાય અને વાયુ કહેવાય. હવે તો બધું ગડબડ થઈ ગઈ. આકાશમાં બીજા ચાર આવી ગયા અને વાયુમાં બીજા ચાર આવ્યા. હવે નામ કયું પાડવાનું? પહેલા આકાશ નામ બરોબર હતું, કારણ કે એકલું આકાશ જ હતું. હવે આકાશમાં બીજા ચાર આવ્યા અને વાયુમાં બે ચાર, કયું નામ પાડવાનું? એટલે કહે છે પંચાનામ પંચાત્મકત્વે સમાને અપિ તેષુ ચ વૈશેષ્યાત્ તદ્વાદઃ તદ્વાદઃ ઇતિ ન્યાયેન આકાશાદિ વ્યપદેશઃ સંભવતિ. પંચાનામ પંચાત્મકત્વે ભી આ પાંચે પાંચ મહાભૂત છે, એમાં પાંચે પાંચ મહાભૂત છે, દરેકમાં છે. એટલે હવે કયું નામ આપવું એ પ્રશ્ન થયો. તો બ્રહ્મસૂત્રમાં એ ચર્ચા એ કયું નામ આપવાનું કહે છે કે ભાઈ વૈશેષ્યાત તદ્વાદ પસાકલું તદ્વાદ બીજું વૈશેષ્યાત તદ્વાદ વિશેષતા હોવાને કારણે એ વાદ એટલે એ નામ એને મળે. આમ આકાશ તત્વમાં આકાશ 50% અડધું છે ને, બીજા બધા એક અષ્ટમાંશ છે. અને તેથી એ કેવા છે લઘુમતીમાં આ તો બહુમતી થઈ નાની. અને તેથી જે જે વિજયની વિશેષતા હોય, બહુમતી હોય, પ્રચુરતા હોય, પ્રાધાન્ય હોય, એનું જ એનું જ વજન પડે ને. અને તેથી કારણ કે આકાશમાં આકાશ તત્વ 50% છે માટે એને આકાશ કહ્યું. વાયુ વાયુ તત્વ ભલે બીજા ચાર રહ્યા પણ વિશેષતાને કારણે એની પ્રાધાન્યને કારણે તે નામ પડે છે તદ્વાદ. તદ્વાદ તન્નામ વ્યવહાર સંભવતી. તેથી ઇતે તે નામથી વ્યવહાર સંભવિત બને છે. વૈશેષ્યાત વિશેષ ભાવાત ભાગ આધિક્યાત તદ્વાદ નવ પવન. દરેકમાં એ મહાભૂતનું આધિક્ય છે માટે એના પરથી નામ પડ્યું. ભલે પછી આપણે આગળ કરશું બીજા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેરે મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા.